વૈશ્વિક બજારથી આજે સંકેતો પોઝિટિવ, એશિયામાં મજબૂતી, નિફ્ટીમાં 5% ઉછાળો, યુએસ ફ્યુચર્સ પણ લીલા નિશાનમાં કારોબારમાં. આજો કે આજે આવનારા જુલાઈના જોબ ડેટા પહેલા ગઈકાલે મિશ્ર બંધ થયા હતા અમેરિકી બજારો. માંગ ઘટવાની આશંકા વચ્ચે ક્રૂડમાં નરમાશ યથાવત, $94 નીચે આવ્યું ક્રૂડ. અને યુક્રેન રશિયા સંકટ બાદ પહેલીવાર 6 મહિનાના નિમ્ન સ્તર ઉપર ક્રૂડ. સવારે 10 વાગે જાહેર થશે આરબીઆઈની ક્રેડિટ પોલિસી. અનુમાન મુજબ 35-50 બેઝ પોઈન્ટ જેટલા વધારી શકે છે રિઝર્વ બેંક વ્યાજદર. ઓટો, બેન્કિંગ અને રિયલ્ટી શેર્સમાં દેખાશે એક્શન. અદાણી એન્ટરપ્રાઇઝના પ્રથમ ત્રિમાસિકના સારા પરિણામ, નફો 73% જેટલો વધ્યો, આવકમાં 3 ગણો ઉછાળો. સાથે જ એસટીપીએલ અને જીઆરઆઈસીએલનું 3110 કરોડ રૂપિયામાં કરશે અધિગ્રહણ. સરકારી કંપની કોન્કોરનો પહેલા ત્રિમાસિકનો નફો 15% જેટલો વધ્યો, આવક 10% જેટલી વધી. આ તરફ બીએમએલના કોર્ટમાં આવ્યો ઘટાડો. આજે આવશે ઓટો સેક્ટરના દિગ્ગજ એમએનએમના પ્રથમ ત્રિમાસિકના પરિણામ. 68% વધી શકે છે નફો, આવક પણ 50% જેટલી વધી શકે. તો બીજી તરફ 12 ગણો વધી શકે છે ટાઇટનનો નફો, માર્જિનમાં પણ ઉછાળો શક્ય. તો ગઈકાલે ભારતના સુધીરને પેરા પાવર લિફ્ટિંગમાં મળ્યો ગોલ્ડ. પહેલીવાર શ્રીશંકરે ઊંચી કૂદમાં મેળવ્યો સિલ્વર મેડલ. 6 ગોલ્ડ અને 7 સિલ્વર અને 7 બ્રોન્ઝ સાથે ભારત 7મા ક્રમે. આજથી જોવા મળશે કુસ્તીમાં એક્શન.